गुजरात में उभी थे नाणाकीय कटोकटी में पाटणनी नोटबंदी बाद हवे विपरीत असर वधराई रही छे। त्यारे एटीएम अने बैंकोमां पैसानी अछत थी लागी रह्यो छे के शहर में ठेर ठेर एटीएम मशीनो तो मुकाया छे, पण छेल्ला एक महीनाथी एटीएम मशीननी शोभाना गांठिया समान बनी शकवा पाम्या छे। समग्र गुजरात में उभी थे नाणाकीय कटोकटी में पाटण में नोटबंदी बाद हवे तेनी विपरीत असर वर्ता रही होय तेवो एटीएम अने बैंकोमां पैसानी अछत परथी लागी रह्यो छे। शहर में ठेर ठेर एटीएम मशीनो तो मुकाया छे, परंतु छेल्ला एक महीनाथी एटीएम मशीन शोभाना गांठिया समान बनी जवा पाम्या छे। लोकोने पोताना ज पैसा माटे वलखा मारवा पड़ी रह्या छे। अहीं राष्ट्रीयकृत बैंकोना एटीएम खाली कम छे, तो बीजी तरफनी समस्यामां रूपिया 10 ना सिक्कानी समस्या पण वधी छे। खाताधारकोने बैंको 10 ना सिक्का पधરાવી રહ્યા છે। આજે વેપારીઓની અત્યારે ખેડૂતોની સીઝન હોવાના કારણે આજે પાટણ માર્કેટની અંદર 25,000 બોરી એરંડા, 5,000 બોરી ઘઉં આશરે પાટણ માર્કેટ કમિટીમાં ખેડૂતોના પૈસોની જરૂરિયાત હોવાના કારણે પોતાનો સસ્તો માલ વેચી અને રોકડ રૂપિયા લેવા માટે અહીં આવે છે, પણ આજે વેપારીઓને બેંકમાંથી રોકડ નહીં મળતી હોવાના કારણે આઠમી તારીખમાં ખેડૂતોની પરેશાની બહુ મુશ્કેલીમાં છે, વેપારીઓ પણ મુશ્કેલીમાં છે। વેપારીઓને જે મજૂરને ચૂકવાના પૈસા છે એ પણ રોકડ રકમ મળતી નથી, બહુ મુશ્કેલી છે। આજે પાટણ માર્કેટ યાર્ડની અંદર દરરોજના 10 કરોડનું ટર્નઓવર થાય છે, પણ આ 10 કરોડ તો કેશ રોજ જોઈએ, જેની જગ્યાએ આજે વેપારીઓને 10,000, 15,000 અને 25,000 રૂપિયા રોકડા મળે છે, તો ઘણી મુશ્કેલીઓ ખેડૂતોને થઈ છે। ખેડૂતોને પોતાના વ્યવહારો સાચવવાના હોય છે, ખેડૂતોના આજે મંડળીના ધિરાણો કરવાના હોય છે, મંડળીના ધિરાણો ભરવાના હોય છે, બેંકમાં ભરવાના હોય છે, સીઝનમાં ખરીદી કરવાની છે, પોતાનો વ્યવહારો સાચવવાના છે, પણ આજે પૈસા નહીં મળવાના, રોકડ નહીં મળવાના કારણે ખેડૂતો અને વેપારીઓ બંને ખૂબ પરેશાન છે। આજે મજૂરો પણ ખૂબ પરેશાન છે। આજે એટીએમઓ પણ પાટણની અંદર નાના નાના માણસો એટીએમઓ એટલા માટે ખોલાયા છે કે જ્યારે ગમે ત્યારે એમને જરૂર પડે ત્યારે પૈસા મળી રહે, એટલા માટે એમને એટીએમની વ્યવસ્થામાં પૈસા મૂક્યા છે, પણ આજે એટીએમ પણ પાટણની શહેરની અંદર તમામ એટીએમ પણ ખાલી છે, એટલે રોકડ રકમની બહુ મુશ્કેલી છે। રૂપિયાની તંગીને લઈને હાલમાં ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલી પણ વધી જવા પામી છે। પાટણ માર્કેટ યાર્ડ કે જ્યાં રોજનું 10 કરોડથી પણ વધુનું ટર્નઓવર થતું હોય તેવી જગ્યાએ આજે વેપારીઓને માત્ર 10,000 કે 15,000 જેટલી રકમ જ બેંકમાંથી મળી શકે છે, જેના કારણે વેપારીઓને ત્યાં માલ વેચવા આવનાર ખેડૂતોને પણ રોકડ વ્યવહાર ચૂકવી શકતા નથી। વેપારી ખેડૂતોને ચેક આપે છે તો બેંક પાસે નાણાં નથી તેવો જવાબ ખેડૂતોને બેંકમાંથી મળી રહ્યો છે, જેના કારણે લોકો પૈસા મેળવવા જાય તો જાય ક્યાં, એક સવાલ ઉઠવા પામ્યો છે। અત્યારે જે આ પરચુરણ છે, 10 ના સિક્કા છે, એ લોકો બેંક લોકો લે તો બધાને પૈસા બી મળી રહે અને પૈસાની લેવડ દેવડ બી સારી રીતે, એમ જે 10 ના સિક્કા એમની પડ્યા જ રહે છે અત્યારે, એમ એટલે 10 ના સિક્કા બેંકો લેવાનું ચાલુ કરે તો સારું। એમ રિઝર્વ બેંકે તો રોજ મેસેજ આવે છે કે તમે દરેક 10 ના સિક્કા વેલિડ છે, જેમ 10 આંકાના 15 આંકાના, એમ તો બેંકો લેવાનું ચાલુ કરે તો સારું એમ। પાટણની અંદર નોટબંધી પછી ઘણા બધા એટીએમઓ બહુ કથળેલી હાલતમાં જોવા મળે છે, અને આ છેલ્લા અઠવાડિયાથી અંદર પાટણની અંદર પૈસા ઉપાડવા જઈએ ત્યારે એટીએમઓ બહુ ખરાબ જ પરિસ્થિતિમાં છીએ। જઈએ તો એટીએમ ચાલુ હોય છે તો લાંબી કતાર હોય છે, અને કાં તો એટીએમની અંદર પૈસા નથી હોતા, અને જ્યારે માણસ લગ્નની સિઝન ચાલી રહી છે, નાના મોટા વ્યવહારો સાચવવાના હોય ત્યારે માણસને એટીએમમાં જાય ત્યારે એને પાછું આવવું પડે છે, અને જે એને ધર્મના ધક્કા ખાવા જેવી હાલત થાય છે। પાટણના તમે અત્યારમાં ફરશો તો પાટણની અંદર શ્રીદેવ કોમ્પ્લેક્ષની અંદર પણ એટીએમ બંધ છે, આઈડીબીઆઈનું પણ બંધ છે, એચડીએફસીનું બંધ છે, એસબીઆઈનું એટીએમ બંધ છે, હાઈવે પર મહેસાણા કોઓપરેટિવનું એટીએમ બંધ છે। હું લગભગ અત્યારમાં 7 થી 8 એટીએમ જઈને આવ્યો, એક પણ એટીએમ ચાલુ નથી, તો નાના માણસની જરૂરિયાત હોય ત્યારે શું કરવાનું? પાટણ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો જિલ્લાનું વડું મથક ગણાતા પાટણ શહેર પર નિર્ભર હોય છે, અને પાટણ શહેરમાંથી જ તમામ ચીજ વસ્તુની ખરીદી અને વેચાણ થતું હોય છે, તો બીજી તરફ અત્યારે લગ્નસરાની પણ સીઝન ચાલી રહી હોય, દરેક લોકોને વ્યવહારો સાચવવા જરૂરી હોય છે, તેવામાં હવે બેંકો પાસે નાણાં ન હોવાથી તમામ વર્ગનો માણસ દુઃખી થઈ જવા પામ્યો છે। આમ અત્યારે પાટણ જિલ્લામાં કટોકટી વચ્ચે 10 ના સિક્કાની નોબત સર્જાઈ છે। कैश का तो अभी ऑल ओवर इंडिया में परेशानी है, लेकिन हमारे यहाँ जितना हमारा डिमांड है उस हिसाब से हमारे यहाँ कम आ रहा है रेमिटेंस, तो इस हिसाब से हम कस्टमर को दे रहे हैं। जनरली मेरे यहाँ पाक दिराने वाले लोग आते हैं तो उन लोग को मैक्सिमम हम लोग पेमेंट कर दे रहे हैं, लेकिन जो जनरल है जैसे दूसरे बैंक से यहाँ पे हरिज में 10,000, 15,000 देता है दूसरा बैंक, हमारे यहाँ RTGS करवाता है तो वो थोड़ा सा हम लोग चेक कर रहे हैं। कस्टमर को भी बोलते हैं कि डिजिटल की तरफ सरकार का व्यू है तो उस हिसाब से आप चेक से ट्रांजेक्शन कीजिए, चेक दे दीजिए जिसको ज़्यादा देना हो। 10 का सिक्का का हमारे यहाँ कोई इशू नहीं है,
कभी कभी होता है कि काउंटर पे रश हमारे यहाँ जाते हैं स्टाफ शॉर्टेज के कारण, तो ज्यादा लेकर आते हैं तो उसमें काउंट करना थोड़ा सा दिक्कत होता है, तो वो समस्या है, बाकी जनरल हमारे यहाँ सब एक्सेप्ट। चेतन रामीनो, रिपोर्ट, पाटण।